જૂનાગઢના ભેષણ તાલુકાના તમામ આશા અને આશા ફેસિલિટેટર બહેનોની સારી કામગીરી બદલ વાર્ષિક પ્રોત્સાહક સેમિનાર યોજીને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. જૂનાગઢના ભેષણ આશા વર્કર બહેનો દ્વારા કોઈ પણ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં કોઈ પણ ઋતુ ઠંડી ગરમી તાપ કે વરસાદમાં આશા અને આશા ફેસિલિટેટર બહેનો પોતાની 1000ની વસ્તીના કાર્યક્ષેત્રમાં ડાયાબિટીસ બીપી અને કેન્સર જેવા ગંભીર બિનઝડપી બીમારીઓનું તેમજ ટીબી મેલેરિયા ડેન્ગ્યુ જેવા ચેપી રોગોનું રોગચાળા નિયંત્રણમાં પ્રાથમિક આરોગ્ય માર્ગદર્શક તરીકે મુખ્ય કામગીરી કરી માતા મરણ અને બાળ મરણ અટકાવવાની કામગીરી કરીને તાલુકાના તમામ સગર્ભા બહેનો નવજાત બાળકો અને અન્ય બાળકોને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આરોગ્ય શિક્ષણ પોષણ સહાય ઉપરાંત કોરોના જેવી વિકટ મહામારીમાં જ્યારે સમગ્ર દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે ઘરે ઘરે જઈ દર્દીઓને સારવાર પૂરી પાડી આરોગ્ય ક્રાંતિ લાવીને ફેમિલી ડોક્ટર જેવી ફરજ બજાવી પાયાના પથ્થર તરીકે સતત કામ કરીને આ સેવા યજ્ઞમાં આશા વર્કર બહેનો સતત કાર્યશીલ રહ્યા હતા. નમસ્કાર, હું અહીંયા ભેસાણ તાલુકામાં ફેસિલિટેટર તરીકે ફરજ બજાવું છું. મારું નામ ભટ્ટ ઉષાબેન છે. અહીં અમે આશા સંમેલનની અંદર આવેલા છીએ. અહીં આશા સંમેલનની અંદર આશા ફેસિલિટેટર બહેનો અને આશા બહેનોનું એટલું સંકલનથી કામ થાય છે. અમારા સાહેબ શ્રી ટીએચઓ સાહેબ શ્રી યુવાન અને ગર્વનિષ્ઠ કામગીરી માટે અમને એવોર્ડ માટે બોલાવ્યા છે. અમારા સરકારીમાં ડિલિવરી, માતા મરણ, બાળ મરણ, એનસીડીના દરેક પ્રોગ્રામો અને કોરોનાની કામગીરી, જે સઘન મહામારીની અંદર જે અમારી બહેનોએ પોતાના જીવના જોખમે જે કામગીરી કરેલી છે, એમને પ્રોત્સાહન માટે અમારી દરેક બહેનોને જેમની કામગીરીની સર્વશ્રેષ્ઠ પ્રમાણે ઇનામ આપેલ છે. એ ઇનામ જરૂરી નથી, પણ અમને ખરેખર નારી શક્તિ માટે એટલું ગૌરવ છે કે આજે જે નારી શક્તિ આગળ છે તો અમારી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોની લીધે જ નારી શક્તિ આગળ છે. બસ આટલું હું કહીશ. વડરાજ ચૌહાણ સાથે હર્ષુખ પરમાર, BS9 TV News, જૂનાગઢ.